ગીતા, યોગશાસ્ત્ર, રામાયણ પ્રયોગશાસ્ત્ર, ભાગવત વિયોગશાસ્ત્ર, સચ્ચિદાનંદ રૂપાય. અને કરે છે શું ભગવાન? એનું કાર્ય, એનું સામર્થ્ય કેવું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરનારા, આ જગત જેણે બનાવ્યું, આ જગતને જેણે ધારણ કર્યું છે, જે આ જગતને ચલાવનારો છે, અને અંતે આ ખેલને પાછો જે સમેટી લે છે અને પોતે પોતાનામાંથી જ પાછું બનાવે. બનાવે એટલે કુંભારની જેમ નહીં કે માટી લઈ આવ્યા અને પાણી લઈ આવ્યા અને અગ્નિ લઈ આવ્યા અને ત્યારે માટલા ઘડ્યા, એમ નહીં. પોતે પોતાનામાંથી જ બનાવે છે અને પછી ધારણ કરે છે, સ્થિતિ ચલાવે છે, અને પછી એમ થાય રમતા રમતા મન ભરાઈ જાય એટલે ચાલ પાછું સમેટી લે, પોતાની અંદર જ છે. इसलिए मकड़ी को दत्त भगवान ने 24 गुरुओं में एक गुरु माना. जम करो यो पोतानी अंदर थी जलाल काढ़ी जाड़ू बनावे, तम भगवान पोतानी अंदर थी जा सृष्टि ने रचे. અને સૃષ્ટિને રચે એટલે સુવર્ણથી નેકલેસ બને, એટલે કઈ નેકલેસથી સુવર્ણ પોતાની જાતને અલગ ન કરી લે, પણ સુવર્ણ જ નેકલેસના રૂપમાં પરિવર્તિત થાય. અને એ જે પરિવર્તન છે એ અવિકૃત છે, એમાં સોનાનું જે સ્વર્ણત્વ છે એની કોઈ હાનિ નથી. સોનું સોનું જ રહે છે, એ અવિકૃત પરિણામ બાદ એક વિકૃત પરિણામ હોય છે અને એક અવિકૃત પરિણામ. વિકૃત પરિણામ કોને કહેવાય? દૂધમાં મેળવણ નાખીને દહીં કર્યું, દૂધ બગડી ગયું, હવે દૂધ દૂધ ન રહ્યું, હવે દહીં થઈ ગયું, દહીંમાંથી પાછું દૂધ ન થાય, હવે એ દહીં છે, હવે એ દૂધ નથી. આ વિકૃત પરિણામ. પણ સોનામાંથી નેકલેસ થયો કે માટીમાંથી ઘડો થયો, તો માટી ઘડાના આકારમાં રૂપાંતરિત થઈ, સોનું નેકલેસના આકારમાં રૂપાંતરિત થયું, પણ તેથી સોનું ખતમ નથી થઈ ગયું. સોનું છે જ, નેકલેસના રૂપમાં પણ સોનું છે. પાછો ભઠ્ઠીમાં ગાળી નાખો એટલે ઓલો આકાર જતો રહે, સોનું ગઠ્ઠો થઈ જાય, એની કિંમત ન બદલાય. એ જ ઉલટાનું જયારે ગળાઈ જાય ને ત્યારે તો જે કઈ બધું ઘડવા માટે થઈને જે કઈ મેલ બેલ નાખ્યો હોય, બીજું નાખ્યું, એ બધું નીકળી જાય. અગ્નિથી તો પછી સ્વર્ણની શુદ્ધિ થાય, મેલ નીકળી જાય. અવિકૃત પરિણામ બાદ. અને એટલા માટે શ્રી વલ્લભાચાર્યજી જગતને પણ સત્ય માન્યું છે, ભગવાનના સદંશથી થયું છે આ જગત. ભક્તિ માર્ગ એમ કહે છે કે આ જે કંઈ છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. શ્રુતિ પણ સાક્ષી આપે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અને નરસૈયો ગાય છે. એ વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, શ્રુતિ સ્મૃતિ શાખ દે કે કનક કુંડલ વિશે ભેદ નો એ જીઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, નામ રૂપ જોજવા પણ અંતે તો હે મનું હેમ હોય. એ અખિલ બ્રહ્માંડમાં શબ્દો જુઓ દરસૈયાના, એ અખિલ બ્રહ્માંડમાં
એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે એ અખિલ બ્રહ્માંડમાં પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાશ એ અખિલ બ્રહ્માંડમાં જન ચેતન જડ જીવ જગ સકલ રામ મેં જાની તુલસીદાસ જી કહે સિય રામ મેં સબ જગ જાની કરમ પ્રણામ જોરી જુગ પાણી અને આ વાત સમજાઈ જાય ને તો તુલસીદાસજી કહે છે કે નિજ પ્રભુમય દેખહી જગત કેહી સંકરહી વિરોધ એ કોનો વિરોધ કરે કારણ કે ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં તો વિરોધ કોનો પછી વિરોધ બધો શમી જાય એને બદલે વંદન થાય સૌને અને જ્યાં બધામાં ભગવાનને જોઈને હવને વંદનની ભાવથી દીનતાથી વંદન કરવાની શરૂઆત થઈ અને માણસ વૈષ્ણવ થયો સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નીરે વાચતા છે મન નિશ્ચલ રાખે ધન ધન જનની તે નીરે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણ રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન વૈષ્ણવ જન તો સકલ લોકમાં સૌને વંદે હવેલીમાં જઈને ધોળ ગાય પણ ઘેર આવીને વહુને રોડાવે તો એ સાસુ વૈષ્ણવ નહીં મંદિરમાં જઈને પ્રભુની સામે બહુ કાલાવાલા કરે પણ પાડોશીમાં જો પરમેશ્વરના દર્શન થાય તો એ ભગુભાઈ વૈષ્ણવ નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે સદભાવની શરૂઆત આ સમજણથી થાય છે કે સિવાય પરમાત્મા બીજું કંઈ છે જ નહીં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના જે હેતુ છે એવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર મકાન બનાવવું હોય ને જિંદગી અડધી કમાઈ કમાઈને બરડો વાંકો વળી જાય ત્યારે માંડ મકાન થાય આખું બ્રહ્માંડ જેણે બનાવ્યું અને એ બનાવ્યું તો પાછું સંકલ્પ માત્રથી એમાં કોઈ રો મટીરિયલની જરૂર નહીં સાથે કોઈ આસિસ્ટન્ટની કે હેલ્પરની જરૂર નહીં જે હિ સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાય કૌશલ્યા સ્તુતિ કરે છે રામાયણમાં સહાયન તું જા સો કરવું
चिंत हमारी जानी भक्ति न पूजा सो करो अगाई चिंत हमारी जानी भक्ति न जेही सृष्टि उपाई त्रिविध बनाई जेही सृष्टि उपाई त्रिविध बनाई संग सहायन दूजा सो करउ अघाई चिंत हमारी जेही सृष्टि बनाई रचाई त्रिविध बनाई असंग सहाय न दूजा। तो कुंभार ने तो माटी नी जरूर पड़े, माटी लावा माटे गधेड़ा नी जरूर पड़े, पछी माटी खूंदवा माटे केळवा माटे केटलाय हेल्पर नी जरूर पड़े, पछी पाछा चाकड़ा जेवा साधन नी जरूर पड़े, एना उपर पिंडो चढ़ावे अने पछी पाछो માટલાને આકાર આપીને પછી નીચે ઉતારી લે, પછી તડક્યામાં એને હુકવવા પડે, પછી નિંભાડાની જરૂર પડે, એના માટે અગ્નિ ઇત્યાદિની બહુ સારા બખેડા કરના પડતા હે, તબ જાકર કે મટકે તો પાછું ફૂટી જાય વેચાયા પહેલા। ઓર ફિર કુંભાર મટકે કો બાજાર મેં બેચ કર મટકે કો અપને સે અલગ કર દેતા હે, વો મટકા નહીં હે કુંભાર, મટકા કુંભાર કા બનાયા હુઆ ઉસકા કાર્ય, પણ અહીંયા તો કારણ વિના કાર્ય નથી અને છતાંય કાર્ય સાથે કારણનો સંબંધ સદૈવ છે। ભગવાન એ કારણ છે અને આ સૃષ્ટિ એનું કાર્ય છે, પણ એ જગતથી પોતાની જાતને જગદીશ અલગ નથી કરી લેતા, કારણ સદૈવ છે કાર્યમાં, આવો આપણો વેદાંત કહે છે। એનો મતલબ સોનાનો નેકલેસ બની જાય પછી કઈ સોનું નેકલેસ થી અલગ નથી થઈ જતું, કારણ કે સોનું જ ના હોય તો નેકલેસ હોવાનું જ નહીં, એમ ભગવાન ન હોય તો આ સૃષ્ટિ ન હોય, જગદીશ ના હોય તો આ જગત ન હોય, જગદીશ છે એટલે જ જગત છે। વિશ્વ ઉત્પત્યાદિ હેતવે જે સંકલ્પ માત્ર થી સૃષ્ટિ કરે છે એનું સંચાલન કરે છે, પ્રભુની લીલા છે। પાંચ માણસના પરિવારનું પોષણ કરવું હોય આ મોંઘવારીના જમાનામાં થાકી જાય છે માણસ, ત્યારે સૃષ્ટિના સકલ જીવોને જે પોષે છે, પૃથ્વી પવનને પાણી આપે સૌને ઉલટ આણી, કીડીને કણને હાથીને મણ સૌને પહોંચાડે છે, વાયુ વાતો રહે છે, વરસાદ થાય છે, સૂર્ય પ્રકાશ આપે છે, ધરતી એની અંદર ધારીની શક્તિ છે, જલમાં અપ્યાયની શક્તિ છે, તેજમાં દાહિકા શક્તિ છે કે પ્રકાશની શક્તિ છે, આકાશમાં વ્યાપીની શક્તિ છે, વાયુમાં ગતિમતી શક્તિ છે, આ દરેક શક્તિથી યુક્ત આ પાંચ મહાભૂતો અને એનો ખેલ જે પરમાત્માએ કર્યો છે, ઓટો મોડું પર મૂકી દે, જરૂર પડે ત્યારે પાછા ઇન્ટરફિયર પણ કરે, ઓટો મોડું પર મૂકીને આ પાયલોટ થોડું જોલું ખાંચી લેતા હોય છે, એકાદ જાગે બાકીના એકાદ એવું કંઈક હોય છે ને, બીજા જોલું ખેંચી લે। અમેરિકામાં તો રસ્તા હારા, ગાડીઓ હારી, માણ હારા, એટલે 70 miles per hour ની સ્પીડ લિમિટ હોય તો 70 ઉપર મૂકીને પછી એક બટન આવે, એ બટન દબાવી દે એટલે પછી ગાડી એની મેળે 70 miles per hour જાતી જ હોય, પછી એક્સિલેટર ઉપર પગની બોલોઠી વળીને બેસી જાય, બોલો
રસ્તા સારા, એમાં કઈ રોદો આવવાનો નથી, એમાં કઈ બીજું ક્રોસિંગ આવવાનું નથી, અને ગાડીઓ હારી જાતી હોય પાણીના રેલ, અને માણસને માણા હારા, કોઈ આડું ઉતરે જ નહીં ટ્રાફિક રૂલનો ભંગ કરીને. અહીં તો કોણ ક્યાંથી આવશે, મેઇન રસ્તા ઉપર ક્યાંથી એન્ટર થશે કઈ નક્કી નહીં. ઇન્ડિયન્સ આર વેરી અનપ્રિડિક્ટેબલ. આડા ઉતરે એમ નહીં, હામાં આવે રોંગ સાઈડમાં. અમારે અમદાવાદમાં તો એક જણા રિક્ષા આગળ જતી હતી, પછી ભટકાણો, પછી બાધ્યા બે ઓલો પાછળ વાળો, કે સિગ્નલ તો દેવું જોઈએ, અને તું અત્યારે પછી એમ કેમ ભટકાડી મારી રિક્ષા હારે, સિગ્નલ તો આપવું જોઈએ. લાગી દીધેલું તો કરું, તે ક્યાં દીધેલું, તો ટાંટિયો જ બહાર કાઢેલો. ટાંટિયાને બહાર કાઢીને પછી સિગ્નલ આપે, ભારતીયોને કોઈ પહોંચે નહીં. ઓટો મોડ ઉપર મૂકીને પછી પાયલોટે હોઈ જાય, એમ ભગવાન ઓટો મોડ ઉપર મૂકી દે છે જગતને, અને પછી પાછા એવું લાગે ત્યારે ઇન્ટરફિયર પણ કરે, અવતાર લે, રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, વળી પાછું મેન્યુઅલ ઓપરેટિંગ થોડું શરૂ કરી દે, અને પછી જ્યારે લયની વાત આવે આંખ્યું બંધ કરે, ત્યાં સૃષ્ટિ લય, ભૃકુટી બિલાસ સૃષ્ટિ લય હોવી. આંખ ઉગાડે એની સૃષ્ટિની રચના છે, આંખી ઉઘાડાલી રાખે એની કૃપા દ્રષ્ટિથી સૃષ્ટિ ચાલે છે, અને આંખી મીચી જાય બધું હમેટાઈ જાય. આવી લીલા છે પ્રભુની. વિશ્વોત્પત્યાદિ હેતવે, એવા સ્વરૂપ વાળા એવા સમર્થ પ્રભુ, પાછા દયાળુ પણ કેટલા. તાપત્રય વિનાશાય, ભક્તોના ત્રિવિધ તાપના ત્રણ પ્રકારના દુઃખોના વિનાશક છે, દયાળુ છે, કૃપાળુ છે. આપણા શાસ્ત્રોમાં ભાગવત હોય, રામાયણ હોય, બીજા ગ્રંથો હોય, ભગવાનના સ્વરૂપ, ભગવાનના સામર્થ્ય અને ભગવાનના સ્વભાવ આ ત્રણની જ ચર્ચા છે. કેવો સ્વભાવ, બોલે શ્રી રામચંદ્ર કૃપાલુ, કરુણામય મૃદુ રામ સ્વભાવ, કરુણા વરુણાલય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણમ, ક્યા કરતે હરન ભવ ભય દારુણમ. સ્વરૂપ કેસા હૈ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુ, કંદર્પ અગણિત અમિત છબી, નવ નીલ નીરજ સુંદરમ, પટ પીત માનહુ તડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ. તો સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ આનું જ વર્ણન છે શાસ્ત્રોમાં. એવા સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ, ભગવાનને વંદન કરી અને પછી યાત્રાનો આરંભ કરે છે. કઈ પણ આપણે શરૂઆત કરીએ એટલે પહેલા પ્રભુનું નામ, ભગવાનને પ્રણામ. ઘરે પૂજા હોય, યજ્ઞ હોય, શરૂઆત થાય દેવતા નમસ્કારથી. શ્રીમન મહાગણાધિપતે નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, નમસ્કારથી શરૂઆત થાય. આપણે બે જણા સામસામે મળીએ તો નમસ્તે, નમસ્તે, નમસ્કારથી આપણું ગ્રીટિંગ છે, નમસ્તે. જાપાનીઓ તો ખાલી બોલે જ નહીં, આમ નમે ખરેખર, શારીરિક ક્રિયા દ્વારા નમે, અને સામે વાળો નમે એટલે પાછું આને નમવાનું, આ નમે એટલે ઓલાને એમ થાય કે એ નમે, હું ના નમો તો પાછું અવિવેક લાગે, સામે વાળો પાછો ને નમ્યા જ કરે, બપોર થઈ જાય એમાં.
અને ખાલી આમ ડોકી ના વાંકી વળે, આમ કડેથી નમે, હાથ પાછા આમ સીધા. એ નમન જોવા જેવું. આફ્રિકન કન્ટ્રીઝમાં જાઓ તો એ ગ્રીટિંગ કર, જાંબો જાંબો કહીને ગ્રીટિંગ કર. આપણે ત્યાં નમસ્તે થી આપણે કોઈને મળીએ એટલે પેલા નમસ્તે, નમસ્કાર થી પ્રારંભ કરીએ. સ્વામી અખંડાનંદજી મહારાજ બહુ સરસ અર્થ કરતા કે આમાં એવું છે, એ નમઃ શબ્દ છે ક્યાંથી આવ્યો, તો કે ન મમ મેરા નહીં, ન મમ ઉસમે સે અંતિમ વાલા મ નિકલ ગયા તો રહે ગયા નમઃ. તો ઇસકા તાત્પર્ય હૈ કે મેરા નહીં, ઝઘડા હોતા હૈ યે મેરા હૈ યહીં સે, તો મેરા નહીં બસ ઇસી ભાવ સે મિલો, ઝઘડે કી જડ હી ખતમ હો જાયેગી. મેં ઓર મોર તોર તે માયા, જેહી બસ કીને જીવ નિકાયા, હું મારું તારું એ જ તો માયા છે. તો અહંકાર છોડીને આપણે નમીએ છીએ અને મારું નહીં મેરા નહીં, મેં નહીં મેરા નહીં, યહ તન કિસી કા હૈ દિયા, ઝઘડે કી જડ ખતમ. નમસ્કાર થી પ્રારંભ કર્યો, શ્રી કૃષ્ણને નમસ્કાર, શ્રી સુખદેવજીને નમસ્કાર. નૈમિષારણ્યમાં શબનકાદિક ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે, પ્રશ્નો કર્યા છે શબનકાદિકોએ. ઋગ્વેદી શબનક ઉમ્ર મેં સુત સે બડે હૈ, લેકિન શબનક નીચે બેઠે, સુત કો ઉપર બિઠાયા. શૌનક ઋગ્વેદી હૈ, સુત પુરાણી હૈ. હમારે યહાં વૈદિકો કી તો વિશેષ મહિમા કહી ગઈ હૈ, પૌરાણિકો સે જ્યાદા જો વેદો કો ઉપનિષદો કો જાનને વાલે જ્ઞાની સંન્યાસી મહાપુરુષ હૈ, ઉનકી મહિમા હમારે યહાં વિશેષ માની ગઈ. તથાપિ ઋગ્વેદી ઓર બડે બુઝુર્ગ વૃદ્ધ કુલપતિ હૈ શૌનક, લેકિન નીચે બેઠે, ઓર સુત હૈ, પૌરાણિક હૈ, બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણ માતા ક્ષત્રિય પિતા સે ઉત્પન્ન સંતાન હૈ, તથાપિ ઉને ઊંચે આસન પર બિઠાયા. એટલે ભગવાનની કથા એ તો આવા ભક્ત હૃદય કોઈ પણ હોય એની પાસેથી સંભળાય. પરીક્ષિત ઉંમરમાં મોટા છે, સુખદેવજી નાના ઉંમરમાં, પણ એને ઊંચે આસને બેસાડ્યા. દેવહૂતિ માતા છે અને કપિલ પુત્ર છે, પણ ભગવાનના ચરણમાં બેઠા છે. તંત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરોહ કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. ત્યાં ઉંમરની કઈ વાત જ નથી. પૂછ્યું છે, ઘોર કલિકાલ આવ્યો છે સુતજી, જીવો બધા આસુર ભાવાપન્ન થતા જાય છે, એમાં એનું કલ્યાણ કેવી રીતે થાય, ઉપાય બતાવો. સુતજીએ હરિકથા સંભળાવી. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, સંસારના ભયને મટાડનાર, ભક્તિને વધારનાર અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનાર એવું જે સાધન છે એ તમને કહું છું, સાવધાનતયા શ્રણુ, સાવધાન હોકર કે સુનિયે. ચાર વાત કહી. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, દરેક સંપ્રદાયના લોકો માટે છે ભાગવત. બધા જ શાસ્ત્રોનો અને સદગ્રંથોનો સાર છે શ્રીમદ ભાગવત.
બીજું સંસાર ભયનાશનમ, સંસારના ભયને મટાડનાર છે ભાગવત. સંસાર સર્પના ડસવાથી મૃત્યુ છે અને રાજા બધું છોડીને બેઠા છે શ્રી ગંગાજીના કિનારે. ભાગવતમાં સંસારને સર્પ કહ્યો, સંસાર સર્પ દષ્ટમ્યો વિષ્ણુરાતમ અમુમુચત, એવું લખ્યું છે. તો એ સંસારનો ભય, મૃત્યુનો ભય, સંસારથી સંબંધિત બધી જ વાતોનો ભય મટાડી દે એવું સાધન છે. ત્રીજું, એક તો સારરૂપ, બીજું ભય મટાડે, આટલું જ નહીં ત્રીજું ભગવાનમાં અનુરાગ જગાવે, ભક્તિને પ્રગટ કરાવે, ભક્તિયોગવર્ધનમ. અને ચોથું શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરે એવું સાધન એ શ્રીમદ ભાગવત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. આવું શ્રેષ્ઠ સાધન છે શ્રીમદ ભાગવત. ભાગવતના સમાન મનને વિશુદ્ધ કરનારું બીજું કોઈ સાધન આ કલિકાલમાં નથી. તુલસીદાસજીએ પણ રામાયણમાં એહી કલિકાલ ન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામહિ સુમિરિય ગાય રામહિ સંતત સુનિય રામ ગુણ ગ્રામહિ, આવું કહી અને ભગવદ કથાનો મહિમા ગાયો. સ્વયં ભગવાન કહે છે પોતાની જ કથાનો મહિમા બતાવતા, મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતા. જો મેરી હિ કથા મેં દિન વ્યતીત કરતે હૈં, જો મેરી હિ ચર્ચા મેં દિન વ્યતીત કરતે હૈં, ઉનકો યે ગૃહસ્થાશ્રમ બંધન કા કારણ નહીં બનતા, ઉને સંસાર નહીં બાંધતા. તો હરિ કથાનો આશ્રય એ ભવબંધનથી મુક્ત રાખે છે. રામકૃષ્ણ દેવ કહેતા, કટહલ કો કાટના હૈ તો પહેલે હાથો પે તેલ લગા લો, નહીં તો ચિપકે, હાથો પે પહેલે તેલ લગા લો. કથા સાંભળ્યા પછી સંસાર કરો તો સંસાર ચિપકશે નહીં, ભગવત કથાનો મહિમા છે. રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવીને બેઠા અને શ્રી સુખદેવજી જ્યારે કથા સંભળાવતા હતા, પ્રારંભ થવા જઈ રહ્યો હતો અને આકાશમાંથી દેવતાઓ આવ્યા, ઇન્દ્ર આદિ દેવો હાથમાં અમૃત લઈને આવ્યા, પ્રણામ કર્યા સુખદેવજીને, બોલ્યા, સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ કેવા છે? પોતાનું કામ સાધવામાં, પોતાનો સ્વાર્થ સાધવામાં કુશળ. તુલસીદાસજીએ તો દેવોને સદા સ્વાર્થી ચિતર્યા છે. આય દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમારથી, આવું લખ્યું છે તુલસીદાસજી. આય દેવ સદા સ્વાર્થી, અને એને એનો એનો વ્યવહાર એવો લાગ્યો કે જાણે પરમાર્થી છે. મહારાજ મહારાજ મહારાજ, ઉભા ઉભા રહો, તમે હાથ દિવસ કારણ વગરના ગળા તોડશો. વાત તો રાજા પરીક્ષિતને સાતમે દાડે તક્ષકથી મૃત્યુની જ છે ને, એસલી એ સબ બખેડા હૈ આપના જેવા મહાપુરુષને. અહીં સાત દિવસ બેસું, એક એક કામ કરો, આ આ લ્યો અમૃત પાઈ દો પરીક્ષિતને, અમર થઈ જશે. સાત દિવસ પછી શું, ક્યારેય મરવું નહીં પડે, અમર થઈ જશે. દેવતાઓ પોતાનું કાર્ય સાધવામાં કુશળ છે,
અને એવા સ્વાર્થી દેવતાઓ ઠેઠ સ્વર્ગથી અહીંયા સુધી ધક્કો ખાય અને એ પણ પાછા અમૃત લઈને આવે જે સ્વર્ગમાં જ પ્રાપ્ત છે એને અહીંયા લઈને આવે પૃથ્વી લોકમાં અને આપવા તૈયાર થયા તો એમાં જરૂર ક્યાંક હોય સુખદેવજીને ખબર છે. હા વાત તો સાચી, આપી દઈએ આપણે એમ કરીએ, પરીક્ષિતને જો પીવું હોય તો આપી દઈએ. પછી પછી બાપજી જે કથા તમે પરીક્ષિતને સંભળાવવાના છો એ એ એ કથામૃત અમને આપો. અમને બેહવા દો એમ કીધું તો ત્યાં સુધી વાંધો નતો, પરીક્ષિતની હારવાર અમને બેહવા દો એમ નહીં, પણ એને અમૃત પાઈ દો ને એને કયો ઘેર જાય રાજ કરે. અને જે કથા અમૃત તમે પરીક્ષિતને પીવડાવવાના છો એનું પાન અમને કરાવો. એવમ વિનિમય જાતે રાજ્ઞા સુધા પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. ન્યા વાંધો પડ્યો સુખદેવજી, ક્યોંકિ યે અવિવેક હો ગયા કે તુમ અમૃત સે કથામૃત ખરીદને આયો. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. કહાં કાચ ઓર કહાં મણિ, તુમ અપને કાચ કે ટુકડે કે બદલે મે મુજસે મણિ કી મૂલ્યવાન મણિ કી આશા કરતે હો. પહેલી બાત કે તુમને મુજે વ્યાપારી સમજ લિયા, હમ યહાં બેચને કે લિયે બેઠે. વ્યાપારી ભી બનિયા ભી કભી બેવકૂફ હોતા હૈ કે કાંચ કે ટુકડે કે બદલે મે અપની મણી દે દે. વેપારી કોને કહેવાય, વધારે લઈને ઓછું આપે એનું નામ વેપારી. સીધી સી બાત હૈ, 100 રૂપિયા લેગા તબ 100 રૂપિયે કી ચીજ દેગા, તભી તો ચાર આના કમાયેગા. તો વધુ લઈ અને ઓછું આપે એ વેપારી. વક્તા કોણ, જે ભૂરીદા જના, એ તો ખૂબ આપનારા, ઉદારતાથી આપનારા. તો વ્યાપારી સમજ લીયા, વ્યાપારી ભી બેવકૂફ કે તુમ્હારે કાંચ કે ટુકડે કે બદલે મેં હમ મૂલ્યવાન મણિ દે દે. ઓ દૂસરી બાત કી, હમારી ચીજ કી કિંમત બોલી લગાને વાલે તુમ કોણ હોતે હો. એ શાકભાજી લેવા જઈએ ને તો એ કાછિયાને એમ પૂછીએ, ભાઈ રીંગણા શું ભાવે આપ્યા, એમ થોડું કહેવાય, લે રૂપિયો કિલો રીંગણા લાય. બોલો કે લે રૂપિયો, વોટ ડુ યુ મીન, આનો હું ભાવ છે અમને પૂછો. પછી માણસ બાર્ગેન કરે એ વાત જુદી, પણ તરતો તરત એમ લે રૂપિયો લાવ કિલો રીંગણા, એમ થોડું કહેવાય, લ્યો અમૃત લાવ કથા અમૃત, આ એના જેવું થયું. તુમ ઇસકી બોલી લગાને વાલે હોતે કોણ હો, ચીજ હમારી હૈ, ઇસકી બોલી તુમ લગાઓ, ઇસકી કિંમત હમસે પૂછો. દેવતાઓ તુમ્હારે અમૃત મેં ઓર કથામૃત મેં બહોત અંતર હૈ. તમારું અમૃત માણસ બહુ પુણ્ય કરે ને પછી સ્વર્ગમાં જાય ને, પુણ્યનું ફળ છે સ્વર્ગ. બહુ પુણ્ય કરે માણસ સ્વર્ગમાં જાય પછી અને અમૃત પીવા મળે એટલે કે પુણ્યશાળીઓને મળે છે, પણ આ કથામૃત તો પાપીઓને માટે પણ હોય છે. અહીંયા ખાલી પુણ્યવાળાને જ એન્ટ્રી હોય એમ નહીં, કથા ચાલતી હોય ત્યાં પેલો ધુંધુકારી મહાપાપી એ પણ વાયુરૂપ ધારી પ્રેત યોનિમાં હોવા છતાં એ પણ એન્ટ્રી કરી શકે. કથામાં એના માટે દરવાજા ખુલ્લા. કથા તો પાપીને માટે પણ છે, આ અમૃત તો પાપી પણ પી શકે, અને પાપીઓને માટે તો ખાસ, કારણ કે આને પીતા તરત એના પાપનો નાશ થાય.
કંપન્તે સર્વ પાપાની સત્તાહ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સદ્યઃ કથાચેયં કરિષ્યતિ. સિંહની ગર્જના સાંભળીને જેમ મૃગલાઓ કાંપે એમ ભાગવતની ગર્જના સાંભળીને પાપરૂપી મૃગલાઓ કાંપે. મારી નાખશે, આ નહીં રહેવા દે જીવતા અમને. પાપરૂપી મૃગલાઓ ઠેકી ઠેકીને ભાગે. પાપ કા નાશ નિશ્ચિત રૂપ સે હોતા હૈ ભગવત કથા શ્રવણ સે. તો તમારી પાસેનું અમૃત એ તો પુણ્યશાળીઓને મળે, આ કથામૃત તો પાપીઓને પણ પ્રાપ્ત થાય. પાપી પણ પી શકે. તમારું અમૃત એ અમર કરે, પણ આ કથામૃત એ અભયત્વ આપે. તમારું અમૃત સ્વર્ગમાં પહોંચે અને મળે, આ કથામૃત તો ધરતી ઉપરના માણસોને, સામાન્ય માણસોને પણ પહોંચે. તમારું અમૃત જ્યાં ઊભું થાય, પ્રગટ થાય, ત્યાં ઝઘડા કરાવે. દેવોદાનવોની વચ્ચે ઝઘડો થયો અમૃતને લઈને. આ કથામૃત જ્યાં સંઘર્ષ હોય ત્યાં શાંતિનું સ્થાપન કરે, સદભાવને કાયમ કરે. કથામૃત અભયત્વ આપે છે. દેવતાઓ આ પૃથ્વીના, ધરતીના માનવો જેવું સદભાગ્ય હજી તમારું નથી. જો એ અમૃતને માટે તમે પૃથ્વીના લોકોને યોગ્ય ન માનતા હો કે ભાઈ બહુ પુણ્ય કરો ને પછી સ્વર્ગમાં આવો તો આ અમૃત મળશે, તો આ અમૃત માટે અમે તમને લોકોને યોગ્ય નથી માનતા. એ તો અહીંયાના ધરતી ઉપરના લોકોને જ મળે. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. દેવતાઓ કો અભક્ત અન અધિકારી જાન કરકે સુખદેવજીને કથામૃત નહીં દિયા, કથામૃત પિલાયા રાજા પરીક્ષિત કો. દેખો પરીક્ષિત, વિષ્ણુ રાત હૈ ઓર શુકદેવ બ્રહ્મરાત હૈ. બ્રહ્મરાત ઓર વિષ્ણુરાત કા યે સંવાદ હૈ. વક્તા ભી બડા અદ્ભુત, શ્રોતા ભી બડા મહિમાવાન. દોનો કી રક્ષા ભગવાનને કરી હૈ માં કે ગર્ભ મેં. વિષ્ણુરાત કી રક્ષા ભગવાનને કરી હૈ માં કે ગર્ભ મેં, અશ્વત્થામા કે બ્રહ્માસ્ત્ર સે. ઓર બ્રહ્મરાત શુકદેવ, ઇનકી રક્ષા ભી માં કે ગર્ભ મેં ભગવાનને કરી હૈ. કિસસે? માયા સે. વા અશ્વત્થામા કે બ્રહ્માસ્ત્ર સે રક્ષા કરી થી માં કે ગર્ભ મેં પરીક્ષિત કી. ઓર શુકદેવ કી રક્ષા માં કે ગર્ભ મેં ભગવાનને અપની માયા સે કરી. યે માં કે ગર્ભ મેં હી થે, બહાર નહીં આ રહે થે. વ્યાસજીને બહુત કહા કે બેટા બહાર આ જા, માં કો કષ્ટ હો રહા હૈ. બોલે મેં બહાર આઉંગા તો ભગવાન કી માયા મુજે પકડ લેગી. વ્યાસજી ગયે શ્રી કૃષ્ણ કે પાસ. એક કથા હૈ એસી, આપ આઈએ સમજાઈએ. શ્રી કૃષ્ણ આયે સમજાયા, બહાર આ જાઓ. બોલે નહીં, મુજે આપકી માયા પકડ લેગી. ભગવાને કહ્યું, તને માયા નહીં પકડે, મારી માયા તને સ્પર્શ નહીં કરે. માના ગર્ભમાં ભગવાને પોતાની માયાથી રક્ષા કરી એ બ્રહ્મરાત શ્રી શુકદેવ. અને માના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને જેની રક્ષા કરી એ વિષ્ણુરાત પરીક્ષિત. દોનો બડે અદ્ભુત હૈ, વક્તા ઓર શ્રોતા દોનો. શુકદેવજીને કૃપાપૂર્વક રાજા પરીક્ષિત કો
કથામૃત પીલાયા. 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. બ્રહ્માજીએ સાંભળ્યું, આશ્ચર્ય થયું. સત્યલોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજ. મુક્તિના જેટલા સાધન હતા એ બધાને ભેગા કરી શ્રી બ્રહ્માજીએ એની તુલના કરી, તોળ્યા. એટલે કમ્પેરેટિવ સ્ટડી, એમાં બેસ્ટ કોણ? તો લઘુની અન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત્. શ્રીમદ ભાગવત એમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું. મેનિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ, પઠનાત શ્રવણાત સદ્યઃ વૈકુંઠ ફલદાયકમ. આવું આ ભાગવત પુરાણ સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ. સનકાદ્યૈઃ પુરા પ્રોક્તમ નારદાય દયાપરૈઃ. સનતકુમારોએ દેવર્ષિ નારદને કહ્યું હતું. નારદજીને ભાગવત તો પોતાના પિતા બ્રહ્મા પાસેથી મળ્યું છે, પરંતુ ભાગવતનો મહિમા શું એ નારદજી સનતકુમારોથી સમજ્યા. કથા છે, એકવાર સનક સનંદન સનાતન સનતકુમાર ચારો ભાઈ સત્સંગ કી ઈચ્છા સે બદ્રિકાશ્રમ પધારે. વહાં નારદજી કો દેખા, નારદજી દુઃખી થે, ચિંતિત થે, ઉદાસ થે. કારણ પૂછા તો નારદજીને બતાયા કે ઇસ વક્ત મેં પૃથ્વી પર વિચરણ કરકે આ રહા હું, ઔર મેને દેખા કે કલિકાલ આયા હુઆ હૈ, અને કલિયુગના અનેક દોષો મેં જોયા. તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, પણ ત્યાં પણ મેં ક્યાંય શાંતિ જોઈ નહીં. નારદજી કહે છે, યમુનાને કિનારે મેં ભક્તિને રડતી જોઈ, એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય, એને વૃદ્ધ અશક્ત અને સુષુપ્ત જોયા. એને જગાડવાનો બહુ પ્રયાસ કર્યો, ન જાગ્યા. વાર વાર વેદઘોષ ગીતા પાઠ કર્યા, ન જાગ્યા. થોડા જાગ્યા તો વળી પાછા બગાસા ખાતા સૂઈ ગયા. પછી આકાશમાં આકાશવાણી થઈ કે નારદ, તમારો ઉદ્યમ સફળ થશે, આ જ્ઞાન વૈરાગ્યને જગાડી અને ભક્તિ સમેત ગેહે ગેહે જને જને આનું સ્થાપન કરવાનો તમારો સંકલ્પ સિદ્ધ થશે. તમે એને માટે સત્કર્મ કરો. સત્કર્મ શું? સંતો તમને સમજાવશે. મેં અનેક મહાપુરુષોને પૂછ્યું, સત્કર્મ શું? કયું સત્કર્મ કરવું જેનાથી આ ઉદ્યમ સફળ થાય? કોઈ મને બતાવી નથી શક્યું. મને ચિંતા થાય છે. જો નારદ જેવા સંતો જગત હિત વ્યગ્રચિત સર્વદા, જે જગતના હિત માટે સદા વ્યગ્રચિત રહે, આવા સંત. વિશ્વામિત્ર જ્ઞાની છે, મહામુનિ છે, પણ એનો યજ્ઞ અધૂરો રહેતો હતો, એટલે વિશ્વામિત્રજીને ચિંતા થઈ, અને એ ચિંતા એમને ભગવાન પાસે પહોંચાડે છે. ગાધિતનાયમાન ચિંતા વ્યાપી, પ્રભુ આવતારે
વિઘ્નોને કારણે જ્યારે કોઈ સાધુ પુરુષને કે સાધકને ચિંતા થાય અને એને એ જ ચિંતા હોય, એની ચિંતા પણ પારમાર્થિક જ હોવાની, જે પરમાર્થના પંથ ઉપર ચાલી રહ્યો છે એની ચિંતા પણ પારમાર્થિક હોવાની, અને એ પારમાર્થિક ચિંતા સાધનામાં બાધક નથી, સાધક છે, એ ચિંતા પણ શ્રીહરિ સમીપ પહોંચાડવામાં સાધક છે, સહાયક છે. આ ચિંતાએ જ વિશ્વામિત્રજીને અયોધ્યામાં રામ સુધી પહોંચાડ્યા, દર્શન કરાવ્યા પ્રભુના. સનત કુમારોએ કહ્યું, માં ચિંતામ કુરુ દેવર્ષે, ચિંતા ન કરો દેવર્ષિ, ઉપાય બહુ સીધો સરળ છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે, કર્મ અનેક છે, અનેક પ્રકારના યજ્ઞોમાં દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પરંતુ એમાં જે જ્ઞાન યજ્ઞ છે એ સત્કર્મ સૂચક છે. તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, તમારો ઉદ્યમ સફળ થશે. નારદજીએ ન સમજાય તો શંકા કરવાની છૂટ, પ્રશ્ન કરવાની છૂટ, છૂટ નહીં અધિકાર. અર્જુને કેટલા પ્રશ્નો કર્યા, અને જો આ પ્રશ્નો ન કર્યા હોત તો ગીતા આવી સુંદર રીતે સુંદર સ્વરૂપમાં આપણને મળી ન હોત. અટાણ માણસ પ્રશ્ન નથી કરતો ને એ તકલીફ છે. મનમાં કરવા ખાતર એ નહીં કરવાના, ખરેખર ઉઠે ખાવા ખાતર નહીં ખાવાનું ભાઈ, ભૂખ લાગે તો બોલવું, ભોજન તૈયાર, આ રહી બુંદી, આ રહી ફૂલવડી, સંતરામ મહારાજના ડબ્બા તૈયાર, ભૂખ લાગવી જોઈએ, અમસ્તું અમસ્તું એમ નહીં, પ્રશ્ન કરવા ખાતર કરવાનો એમ નહીં, ખરેખર ભૂખ લાગવી જોઈએ તો પ્રશ્ન કરો. રામાયણ ભાગવત ગીતા ઇત્યાદિ બધા ગ્રંથો આ પ્રશ્નોમાંથી આપણને મળ્યા છે, પ્રશ્ન પ્રસૂત છે. ન સમજાય ત્યાં પૂછવાનું કે મુનિવરો તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાનું કહો છો ને એમ કહો છો કે એ જ સત્કર્મ છે, પણ ભાગવત તો શ્લોકે શ્લોકે પદે પદે વેદો અને ઉપનિષદો નો જ સાર ને? હા બિલકુલ, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. અબ વો ચીજ યદિ હૈ તો ફિર મેને વેદ ઘોષ તો કર લિયા, મેને ગીતા પાઠ બાર બાર કિયા હૈ મુનિવરો, ઓર તબ ભી નહીં જાગે હૈ જ્ઞાન વૈરાગ્ય. એ વેદો અને ઉપનિષદોના સાર થી કેવી રીતે જાગશે, એ ભાગવત થી કેવી રીતે જાગશે? તો કે વેદો અને ઉપનિષદોનો સાર છે ભાગવત, અને તેથી જ રસનિષ્પત્તિ વિશેષ છે.
આંબામાં જે રસ ન હોય આંબાના ફળમાં કેરીમાં હોય, વેદો ઉપનિષદોમાં જે રસ નથી તે શ્રીમદ ભાગવતમાં છે. વાત ન સમજાય ત્યાં સુધી પૂછવું ને સમજાઈ જાય એટલે તરત વચન આપવું, કરીશે વચનંતવ, સંકલ્પ કરવો પછી કે તો હવે કરું. નારદજીએ સંકલ્પ કર્યો, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ, કરીશું આ જ્ઞાન યજ્ઞ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. મિશન શું છે કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું ઘરે ઘરે અને જને જને જન જનના હૃદયમાં સ્થાપન કરવું, એ બધાની બુદ્ધિ પ્રજ્ઞાથી પ્રકાશિત હોય. જ્ઞાન બુદ્ધુ કોઈ ન હોય, બેવકૂફ કોઈ ન હોય, મૂર્ખ ન રહે કોઈ, સૌના હૃદયમાં ભગવત ભક્તિ હોય, ભગવત પ્રેમ હોય, કોઈ હૃદય સૂકું ન હોય, ભાવથી ભીનું ભીનું, માણસ શુષ્ક ન હોય, માણસ રસિક હોય, આવો રસિક સમાજ બનાવવો છે. અને ત્રીજું, દરેકના મનમાં વૈરાગ્ય હોય, આસક્ત ન હોય માણસ ક્યાંય, આસક્તિ જ ઉપદ્રવ કરે છે, વૈરાગ્યની ભાવના સાથે રહે, ક્યાંય ચીપકે નહીં તો સુખી રહેશે. ચીપકે ને એ પોતે દુખી થાય ને, જેને ચીપકે એને દુખી કરે. આ ચીપકવાનું બહુ ખતરનાક છે, જેને ચીપકે એને દુખી કરે અને પોતે દુખી થાય તો વૈરાગ્ય. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકલ તીર્થ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહી. મોહ માયા વ્યાપે નહીં જેને, અને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. તો આ મિશન છે કે આવો એક સમાજ બને, ગેહે ગેહે જને જને જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું સ્થાપન થાય. આ મિશન છે નારદજીનું, અને એ મિશનને લઈને હવે સાધન મળી ગયું, સમજાઈ ગયું કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞથી એ થશે તો જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ, આવો સંકલ્પ દેવર્ષિ નારદે કર્યો. અને એ સંકલ્પ અનુસાર હવે કથા ક્યાં કરવી, કેવી રીતે કરવી, કેટલા દિવસ કરવી, આ બધું નક્કી કરવાનું. એટલે પૂછ્યું કે ક્યાં કરવી, તો સનત કુમારો એ જ કહ્યું, ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદ નામકમ. ગંગા દ્વાર હરદ્વારમાં ગંગાને કાંઠે કરીએ. સા કિયત બીર દિવસે શ્રાવ્યા, કેટલા દિવસ, સપ્તાવધિ. સારું, કો વિધિસ્તત્ર કર્તવ્ય, વિધિ પણ બતાવી, અને વક્તાના રૂપમાં બાપજી તમે જ, તમે ઉપાય બતાવ્યો, તમે જ કથા કરો. ભલે, અમે સત્સંગ માટે આવ્યા છીએ. સનત કુમારો એ કહ્યું, કોઈ સાંભળવા સંભળાવવા વાળું મળત તો અમે નીચે બેસીને સાંભળત. તમે નીચે બેસીને સાંભળવા માંગો છો તો સારું, અમે વ્યાસપીઠ ઉપર બેસીને સંભળાવશું, હરિકથા થવી જોઈએ. અને પછી આયોજન નક્કી થયું, બધે બેનર લાગ્યા, ચારે બાજુ હોર્ડિંગ લગાડ્યા, વાત બધે ફેલાઈ ગઈ. એટલે એ વખતના જમાનામાં જે રીતે પ્રચાર, ત્યારે તો કર્ણોપકર્ણ હતો વધારે, ટૂંકામાં પ્રચાર થઈ ગયો બધે કે મોટી કથા થવાની છે, સનત કુમારો વક્તા છે, નારદજી આયોજક છે. હા, સંતરામ મંદિર આયોજક હોય અને ભાગવત જેવી કથા હોય તો આપણને બધાને લાભ લેવાનું મન થાય, દોડીને સૌ આવીએ આપણે, કે આનંદ થશે.
અનેક અનેક સંતો ઋષિમુનિઓ આવ્યા અને પછી બસ કથાની તૈયારી થઈ રહી છે. ગંગાને કાંઠે આપણે જરા હરિહર કરી લઈએ અને પછી ગંગાને કાંઠે પહોંચીએ. સમય થયો છે અત્યારના સત્રને વિરામ આપવાનો, તો વિરામ આપીશું. આગળની યાત્રા 3:30 વાગ્યાથી તમે સૌ ખૂબ પ્રેમથી સાંભળો છો, જેટલી શાંતિથી સાંભળો છો એટલા જોરથી હવે આપણે થોડી વાર સંકીર્તન કરીએ, એટલા પ્રેમથી સંકીર્તન કરીએ અને પછી અહીંયાથી ઉઠીશું. ભાવ ઓર પ્યાર સે જય જય રામ કૃષ્ણ હરી, 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 શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુ દેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ, જય જય શ્રી રાધે.
જય જય શ્રી રામ।